જમાઈરાજ મનમોહને મમ્મી એમ બૂમ પાડી, તમે સાંભળ્યું? સાંભળી તો હોય જ ને. તો પછી જઈને જુઓ ને, ખબર નહીં શું થયું હશે. એ સુશીલા, તને ખરેખર સમજમાં નથી આવી રહ્યું કે જાણી જોઈને તું આમ બધું બનવાનું નાટક કરે છે? તમે પણ ખરા છો, જઈને જોવાનું કહ્યું તો તમે બીજી વાત કરો છો. અરે રે, ઉપર છે ને એક છોકરો છોકરી જેના એન્ગેજમેન્ટ થઈ ગયા હોય એ આવી રીતની બૂમો પાડે ને, ત્યારે સમજી લેવાનું કે એ લોકો પ્રેમની લાગણી દર્શાવી રહ્યા છે. એ સુશીલા, એ આનાથી વધારે વિસ્તારમાં સમજાવવામાં મને શરમ આવે છે. તું જઈને બધું ઇન્ટરનેટ પર વાંચી લેજે. શું થયું, તમે ફરીથી કેમ બૂમ પાડી? કઈ નથી થયું. કઈ નથી થયું. અરે, તમે મને અહીં કેમ લઈ આવ્યા છો? મારે મિનિસ્ટર સાહેબને મળવાનું નક્કી થયું છે. એમને હકીકતની જાણ ના થાય એટલે તમે આવું કરી રહ્યા છો ને? ઉભા રહો, અત્યારે જ હું મિનિસ્ટર સાહેબને ફોન કરું છું. તમારી પોલ ખોલી નાખું છું. ફોન, મારો ફોન. કોણ છે તું? મારા પતિને વાહિયાત વાતો કરીને એમનું દિમાગ ખરાબ કરે છે, મારા જીવનમાં આગ લગાડે છે. આગ તો તે લગાડી છે, મિનિસ્ટર સાહેબની પહેલી પત્નીની તે નિર્દયતાથી હત્યા કરી છે. તમારા લોકોની પોલ ખોલવા માટે જ હું એમની પાછળ પડ્યો છું. નહીં છોડું, હું તમારી અસલિયત એમની સામે લાવીને જ રહીશ. મિનિસ્ટર સાહેબને તમારાથી જોખમ છે, આ વાત હું એમને કહીને જ રહીશ. હું તમારા લોકોથી ડરી જઈશ એવું વિચારો છો? તું મારું કંઈ જ નહીં બગાડી શકે, સમજો? આજે બહુ જ દિવસ પછી તું મારા હાથમાં આવ્યો છે, એટલે આજે તારું ચેપ્ટર પૂરું સમજ. અચ્છા, તું મારું ચેપ્ટર ક્લોઝ કરીશ? એના પહેલા હું તારો રાજ સાહેબની સામે ખોલી નાખીશ. હું છોડીશ નહીં તને. હા, રમેશભાઈ પૂરા. આપણો શિકાર મરવા માટે સામેથી આપણી પાસે આવ્યો. અરે, તમને ફરીથી શું થયું? એ પણ અચાનક? અરે કઈ નહીં, મને શું થવાનું? તો બૂમ કેમ પાડી? આ વખતે તો મારી આંખો પણ ખુલ્લી હતી ને. મને કઈ નથી થયું, મને મોડું થાય છે, હું જઉં છું. તમે જાઓ છો? તમે કઈ કહેવાના હતા ને? શું કહેવું છે? એ તો છે ને, ફોન પર કહી દઈશ. તમે શું શોધી રહ્યા છો? કઈ નહીં, કઈ નહીં. આને અચાનક શું થઈ ગયું? અરે આનાથી વધારે તને નહીં સમજાય. તું એક કામ કર, મારી પાસે ટ્યુશન લે, હું તને બધું. અરે જમાઈરાજ, અરે અરે ઉભા રહો. અરે તમે ક્યાં જઈ રહ્યા છો? અરે આજે તો તમારે જમીને જવાનું છે. પપ્પાજી, આજે નહીં, ફરી ક્યારેક આવી જઈશું. અરે એમ થોડું ચાલે, તમને એમ ના જવા દઈએ અમે. અરે તમે તમારા મોઢા પર આ રીતે હાથ કેમ રાખ્યો છે?
રેસ્ટ ઇન પીસ. સાહેબજી, હું રાજેશ બોલી રહ્યો છું. હું રમેશનો મોટો ભાઈ છું. તમને એક વાત કહેવી હતી સાહેબજી. એ તો મારો ભાઈ છેલ્લા 5 વર્ષથી ગાંડો થઈ ગયો છે. ગમે ત્યારે ફોન કરતો હતો, ગમે ત્યારે ગમે તેના ઘરમાં ઘૂસી જતો હતો. મને તમારા વિશે કઈ ખબર છે એવું કઈ કહીને લોકોનું માથું ખાઈ જતો હતો. અને આજે તો તમારા ઘરે જવાનું કહેતો હતો. એટલે પછી અમે એને અટકાવ્યો અને એને દવા આપીને સુડાવી દીધો. જો એ તમને ફોન કરે કે તમને મળવાનો પ્રયત્ન કરે તો તમે જરાય ચિંતા ન કરતા. ના 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 ના, આમ તો તમને ક્યારેય મળશે નહીં. હા સોરી સોરી સર, સોરી. થેન્ક યુ. બેન, જીજુનું બ્રેઇન વોશ કરી દીધું. રાવા તો ખાલી મને લાગે છે કે આ સિમ કાર્ડના અંતિમ સંસ્કાર બાકી છે. હેલો, સાંભળો, અમે ક્યારના એની રાહ જોઈને ઊભા છીએ. પેલો રમેશ હજુ સુધી આવ્યો નથી. અચ્છા, હા હા હા, સારું સારું. ભૈલા, તારા જીજાજીએ તારી ખોટી વાતોને સાચી માની લીધી છે. હવે કોઈ ટેન્શન નથી, આપણા રસ્તાનો પથ્થર હટી ગયો છે. હવે આને પણ ઠેકાણે પાડવો પડશે. આનું કામ ખતમ કરીને ઘરે જઈએ. ચલ, કાર સ્ટાર્ટ કર. આ માણસ કેમ ફોન કરે છે મને? આ મંત્રીનો દીકરો? હેલો, ચૂપ. થેન્ક યુ પપ્પાજી. કેમ? અરે, તમારા થનારા જમાઈને મારા તરફથી થેન્ક્સ કહેજો. એ શેના માટે બોલ? કઈ નહીં, હું આઈ લવ યુ લખેલો એક ફૂગો ગીતાને આપવા માટે બરાબર તમારા ઘરની પાસે જ આવ્યો હતો. પણ મને તો ડર લાગી ગયો. સમજાયું જ નહીં કે કેવી રીતે આપું એ ફૂગો. એ જ સમયે મને તમારા થનારા જમાઈનું બાઇક દેખાયું. એ બાઇક પર મેં મારું નામ લખીને ફુગ્ગો મૂકી દીધો. ગીતા એ ફુગ્ગો લે છે કે નહીં એ હું ચૂપચાપ જોવા માંગતો હતો. પણ મારું સદભાગ્ય જુઓ, એ ફુગ્ગો મનમોહને ગીતાને આપી દીધો. સો મારું આઈ લવ યુ ગીતા પાસે પહોંચી ગયું એટલે મેં તમને થેન્ક્સ કહ્યું. આ પ્રેમના યુદ્ધમાં તમે મારી કેટલી મદદ કરો છો હે, એટલે અરે આવી રીતે કેમ જોઈ રહી છે આને? આઈ લવ યુ ગીતા. એમાં પાછું નામે લખ્યું છે પોતાનું. ગુંડો લખ્યું હોય તોય ચાલત. આ ફુગ્ગાને તો હું ફોડી કાઢીશ. પણ કઈ રીતે ફોડું? એ આમ જો. શું થયું પપ્પા? પાગલ, આ ફુગ્ગો તારા થવાવાળા પતિ મનમોહને આપ્યો છે એવું સમજે છે ને? પણ ના, પેલા મવાલી મંત્રીના મવાલી છોકરાએ આપ્યો છે આ. કેમ? જ્યારે તે ફુગ્ગો લીધો ત્યારે એની પાછળ નામ નહોતું વાંચ્યું? જ્યારે તે જમાઈરાજ પાસે ફુગ્ગો માંગ્યો ત્યારે એમને બિચારાને કઈ સમજાયું નહીં હોય એટલે ફુગ્ગો પોતે લાયા છે એવું કહીને તને ફુગ્ગો આપી દીધો. પણ તારામાં તો અક્કલ છે કે નહીં નામ તો વાંચવું જોઈએ ને? એવું ના કહેશો, એને કેવી રીતે ખબર પડે? એને ધ્યાન જ નહીં આપ્યું હોય. એ બધા ડાયલોગ બોલી ચાલા તું. ક્યાં છે મારો દુશ્મન? અહીંયા પડ્યો છે. કેવું લાગે છે હવે મવાલી? એ સુશીલા, આને લઈ લે. એનું નામો નિશાન ના રહેવું જોઈએ. બળી નાખાને, બળી નાખાને. જા જલ્દી.